કાંકરેતના દેવપુરા ગામના અનુસૂચિત જાતિના સરપંચને જાતિ અપમાનિત શબ્દો બોલતા બે લોકો સામે નોંધાઈ ફરિયાદ. ગામમાં પુણ્યતિથિ નિમિત્તે મળેલ આમંત્રણને લઈને સરપંચ પોતાના પિતા અને અન્ય લોકો સાથે જતા ત્યાં બેઠેલ ગામના પૂર્વ સરપંચ અને તેના પુત્ર સરપંચને જાતિ અપમાનિત શબ્દો બોલી ત્યાંથી હકાળી કાઢી હતી. સરપંચ રાહુલ પરમારે ગામના પૂર્વ સરપંચ સરતનજી ઠાકોર અને તેના પુત્ર અભયસંઘ ઠાકોર સામે શિહોરી પોલીસ મથકે નોંધાવી ફરિયાદ. શિહોરી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દેવપુરા સરપંચ જિલ્લો તાલુકો કાંકરા જિલ્લો બનાસકાંઠા, મને મારા ગામના એક પ્રસંગમાં સરપંચ તરીકે બોલાવવામાં આવેલો, જેના કારણે હું એમાં હાજરી આપવા ગયો. પરંતુ ત્યાં બેઠેલા જૂના સરપંચ, માજી સરપંચ તરીકે રહેલા સરતનજી ભીખાજી ઠાકોર અને એમના દીકરા અભયસંઘ ભીખાજી ઠાકોરે મને ત્યાં બેસવાના જ હતા. મને જાતિ વિરુદ્ધ અપમાનિત શબ્દ બોલીને મને ત્યાંથી ગાડી મૂકવા આવ્યા. એ પ્રસંગમાં બેસવાની જ હતા. એવું કહેવામાં આવ્યું કે તમે સરપંચ થઈ ગયા તો શું કીધું, પણ તમે નીચી જાતિના છો. એના કારણે મને એ પ્રસંગમાંથી ગાડી મૂકવામાં આવ્યો અને મારી લાગણી દુભાઈ, મારા સમાજની લાગણી દુભાઈ એવી રીતે મારા સાથે વર્તન કરવામાં આવ્યું અને મને પ્રસંગમાંથી ખૂબ જ ખરાબ રીતે અને ખૂબ જ અપમાનિત કરીને ગાડી મૂકવામાં આવ્યો, જેથી હું અહીંયા શિહોરી પોલીસ સ્ટેશન ખાતે મારી ફરિયાદ નોંધાવા આવ્યો છું. અને મારી આપને વિનંતી છે, મારી સમાજ પ્રત્યે કે મને ન્યાય અપાવવા વિનંતી. પરમાર સુરેશભાઈ મોતીભાઈ, ગામ દેવપુરાનો, કાંકરેજ તાલુકો, જિલ્લો બનાસકાંઠા. એવું કે તારીખ 18/2/2022 રોજ એવું જાતિવાદ કરી અને અમારા ઘરિયાઈ અને જાતિવાદ બોલેલો છે તે જેટલા આગેવાન થઈ ગયા, તે બદલ અમે ગોમ ભેગું કરી અને તેમને ગોમની જોડે અમે ન્યાય અપાવવા તૈયાર થયો. તો પછી ગોમે કીધું કે તમે આટલો થોડો જવા દો. પછી અમે તારીખ 18/5/2022 રોજ અમે ફરિયાદ દાખલ કરવા. એ વખતમાં 50 મિનિટમાં માફીપત્રક લખી અને હવેથી હું આવો જાતિવાદ કે તમને કશું કહીશ નહીં એવી માફીપત્રક માજ્યાલ્યું એવો અમે જાતું કર્યું. તો ફેર સરપંચ રાહુલભાઈ પરમારના તો ગયેલા જમણવારમાં જ્યાં એટલે પછી એમને કીધું કે તમે આગેવાન થઈ ગયા છો, તેમ સાથે તમે જોડે અહીં ના બેસી શકો. તેઓ એમને જાતિવાદ બોલી અને અમને અહીંયાથી ઉઠાડી મેળવવામાં આવ્યા. તો પછી ગોમે કીધું કે ભાઈ તમે અહીંથી ઠાકોર સત્તાનજી ભીખાનજીએ કીધું કે તમે સરપંચ માટે કોઈ મોટા નહીં થઈ ગયા, તમે ગમે એવા તો તમે ઢેઠ જાતના છો, તમારી જોડે ના બેસી શકો. તેઓ અમે છોરી પોલીસ ટાણે આવી અને અમારે જાતિવાદ બોલ્યા તે બદલ અમે એફર્ટ પડાય છે, તો અમને ન્યાય મળવો જોઈએ જરૂર. રિપોર્ટર રામજીભાઈ રાગોર, કાંકરેજ બનાસકાંઠા.